चैप्टर 14 आंकड़ाशास्त्र भाग 3 मध्यक शोधवानी आपणे त्रणेय रीत शीखी चूक्या छीए। प्रत्यक्ष रीत, धारेला मध्यकनी रीत, तेमज पद विचलननी रीत। हवे आपणे बधाना उदाहरण जोईए। तो पहला उदाहरण लईए कि नीचे आपेल कोष्टक भारतना केटलाक राज्योना ग्रामीण विस्तारों अने केन्द्र शासित प्रदेशोनी प्राथमिक शालाओं में स्त्री शिक्षकों टकावार वितरण आपेल छे। आ विभाग में वर्णवेल त्रणेय रीतों द्वारा स्त्री शिक्षकों की संख्या नो मध्य टका में शोधो। हवे तमने अहीं स्त्री शिक्षकों की टकावारी तेमज तेमनी शालानी संख्या आपेली छे। जे कोष्टक आपेलुं छे एमां ए तमने माहिती आपेली छे, एटले के वर्ग अने FI तमने आपेलू छे। वर्ग अने FI आपणी पासे होय तो आपणे त्रणेय रीते शोधवा माटे XI FI XI पछी बीजी रीत माटे आपणे जोशे DI FI DI अने त्रीजी रीत माटे आपणे जोशे UI FI UI। तो आटला कोष्टक आपणे बनाववाना रहेशे। हुं अहीं एक ज कोष्टकमां त्रणेय रीत लईश, तमे जोजो। चलो सौ प्रथम तो आपणे वर्ग लखीए। पंदर थी पच्चीस, पच्चीस थी पैंतीस, पैंतीस थी पिस्तालीस, पिस्तालीस थी पंचावन, पंचावन थी पांसठ, पांसठ थी पंचोतेर, पंचोतेर थी पचासी। चलो त्यारबाद FI छ अग्यार सात चार चार बेने एक। सिग्मा FI पर शोधी लईए केटलो थशे। सिग्मा FI सत्तर ने अग्यार ने अग्यार बावीस, बावीस बावीस ने छ अठ्यावीस, अठ्यावीस ने बे त्रीस, ने त्रीस ने पांच पैंतीस। चलो त्यारबाद आपणे पहली ज कॉलम आवशे XI। तो XI એટલે કે આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે કે મધ્ય કિંમત આપણને મળી જશે। તો મધ્ય કિંમત આપણને મળતી જશે 40ના ભાગ્યા 2 એટલે કે 20, 60 એટલે કે 30, 50, 60, 70 અને 80। તમે પહેલો 2-3 કરશો એટલે તમને ખબર પડતી જશે કે આના વચ્ચે તો 10-10નો જ ગેપ છે। 10-10ના ગેપ પછીની સંખ્યા આપણે લખી શકીએ, પછી ચકાસણી ન કરવી તો ચાલે। ત્યારબાદ હવે આપણે લઈએ ધારેલો મધ્ય, તો કયું આવશે? એકદમ વચ્ચોવચમાં આપણને મળે 50, તો એના ઉપરથી આપણને મળશે DI। DI આપણે લઈએ છીએ XI માઇનસ A। તો ચલો XI માઇનસ A એટલે આ થશે માઇનસ 30, માઇનસ 20, માઇનસ 10, શૂન્ય, 10, 20 અને 30। ત્યારબાદ આવે છે UI XI માઇનસ A છેદમાં H। તો બધા વચ્ચે વર્ગ લંબાઈ તમને કેટલી આપેલી છે? બધા 25 માઇનસ 15 10। ચલો 10 વડે ભાગશું, એ તો આ જ ધારેલું છે એટલે શૂન્ય આવશે। માઇનસ 1, માઇનસ 2, માઇનસ 3 મેં તમને કહ્યું હતું, યાદ છે કે જેને તમે ધારેલું છે ત્યાં શૂન્ય કરો અને ઉપરની તરફ જાઓ, માઇનસ 1 માઇનસ વાળી સંખ્યાઓ લખો, નીચેની તરફ આવો પ્લસ વાળી સંખ્યાઓ લખો। હવે આ સૂત્રમાં ચકાસણી કરજો, આ જવાબ મળશે। હવે આપણે બધી રીતમાં જે XI DI કે UI જોતું હતું એ મળી ગયું છે। હવે સૌથી પહેલી રીત છે એમાં આપણે જોઈએ છીએ FI XI। તો આપણે FI XI શોધીએ, FI અને આ XI। ચલો
120 પછી 330 280 આવશે 240 140 અને આ થશે 80 બધાના ટોટલ આપણે પછી કરીએ. ચાલો ત્યારબાદ છે FI DI માઇનસ 180 માઇનસ 220 માઇનસ 70 આ તો થઈ જશે 0 40 અગેન 40 અને 30 હવે આવે છે FI UI માઇનસ 18 માઇનસ 22 માઇનસ 7 પછી 4 અને 0 એટલે કે 0 4 એક 4 બે દું 4 3 એક 3. ચલો હવે FI XI ઉપરથી આપણને મળશે સિગ્મા FI XI એટલે કે જે સરવાળો કરવાથી આપણને મળશે 1390. પછી FI DI ઉપરથી આપણને મળશે સિગ્મા FI DI તો એનો ટોટલ આપણને મળશે માઇનસ 360 અને FI UI પરથી આપણને મળશે સિગ્મા FI UI જે આવે છે માઇનસ 36. બધાનો સરવાળો તમે ચેક કરી લેજો. ચલો હવે આપણે ત્રણેય રીતે મધ્યક શોધવાનું છે. તો પહેલી રીત આપણી છે પ્રત્યેક રીત. એના મધ્યક શોધવાનું સૂત્ર છે સિગ્મા FI XI ના છેદમાં સિગ્મા FI. ચલો છેદમાં 35. હવે આ ભાગાકાર કરવાથી આપણને જવાબ મળશે 39.71 એટલે કે આપણો પ્રત્યક્ષ રીતે મધ્યક મળે છે 39.71. હવે આપણે ધારેલા મધ્યકની રીતે એટલે કે આપણી ત્રીજી રીત બીજી રીત ધારેલા મધ્યકની એનું સૂત્ર છે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા FI DI છેદમાં સિગ્મા FI. ચલો આપણે ધારેલો મધ્યક છે 50 પ્લસ હવે સિગ્મા FI DI આપણને મળે છે માઇનસ 360 છેદમાં 35. ચલો 50 પ્લસ માઇનસ માઇનસ 360 છેદમાં 35. ચલો 360 ભાગ્યા 35 કરવાથી આપણને શું જવાબ મળે છે એ જોવાનું છે 10.29 એટલે આ બંનેની બાદબાકીથી જવાબ મળશે 39.71. હવે આપણી ત્રીજી રીત પદ વિચલનની રીત એનું સૂત્ર થશે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI એને ગુણ્યા એચ. ચલો એટલે કે 50 પ્લસ આ મળ્યું છે માઇનસ 36ના છેદમાં 35 અને ગુણ્યા 10 એટલે કે 50 પ્લસ માઇનસ માઇનસ આ બંનેનો ગુણાકાર કરશો એટલે એ જ મળશે 360ના છેદમાં 35. તો હવે આ ગણતરી તો અહીં છે એટલે જવાબ એનો પણ આવશે 39.71.
તૈયારીને તમે જોઈ શકો છો કે તમે કોઈ પણ રીતે મધ્યક શોધો, જવાબ કેટલો આવશે? સરખો જ મળે છે, બરાબર. અધ્યાય 14.1 દાખલા નંબર 2. દાખલા નંબર 1 હોમવર્કમાં મેં આપેલું હતું. એ દાખલોમાં નીચે એક પ્રશ્ન પૂછેલું છે કે તમે આ રીતનો ઉપયોગ શા માટે કરેલો, એનો જવાબ વ્યવસ્થિત રીતે શોધવાનો છે. ચલો દાખલા નંબર 2. એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલ આવૃત્તિ વિતરણનો વિચાર કરો. આપણને દૈનિક વેતન અને કારીગરોની સંખ્યા આપેલી છે કે 500 થી 520, તો એવા કારીગરો છે 12. 520 થી 540, એવા કારીગરો છે 14. 540 થી 560, તો એમાં કારીગરોની સંખ્યા છે 8. 580 560 થી 580માં 6, અને 580 થી 600માં 10. યોગ્ય રીતનો ઉપયોગ કરી કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો મધ્ય શોધો. તો સૌ પ્રથમ આપણે લઈશું વર્ગ 500 થી 520, 520 થી 540, 540 થી 560, 560 થી 580, અને 580 થી 600. હવે આપણે આવશે FI 12, 14, 08, 06 અને 10. ટોટલ આપણી પાસે કેટલા કારીગરો છે? 50. તો આનો પણ સરવાળો તમે કરશો તો તમને સિગ્મા FI મળશે 50. હવે આપણે શોધીએ XI. ચલો 500 અને 510 વચ્ચેનું XI, એટલે કે એની મધ્ય કિંમત થશે 510, પછી 530, 550, 570, 590. થોડો કોમન સેન્સ લગાવવાનો પ્રયત્ન કરજો કે આની મધ્ય કિંમત માટે તમને બંનેનો સરવાળો છેલ્લામાં 2 જેટલી મોટી પ્રોસેસ કરવાની જરૂર છે કે તમે ડાયરેક્ટ ગોતી શકો છો. રીત છે આપણી પાસે મધ્ય કિંમત શોધવાની, પણ તમે ડાયરેક્ટ પણ ખબર પડી જાય કે 500 અને 520ની વચ્ચે 510 મળી. એવી જ રીતે બધીમાં 20 ગ્રુપ વર્ગમાં 20-20નો ગેપ આપેલો છે, તો મધ્ય કિંમતમાં પણ 20-20નો જ ગેપ મળશે. ચલો ત્યારબાદ હવે આપણે અહીં આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું. પદ વિચલનની રીતનો ઉપયોગ કરવા માટે સૌ પ્રથમ આપણે એ ધારવું પડશે, તો આપણે એ લઈ લીધા. હવે UI, તો XI માઇનસ A છેદમાં H. તો પહેલાં તો વર્ગ લંબાઈ કેટલી આપેલી છે? તો વર્ગ લંબાઈ આપેલી છે 20, બરાબર. 520 માઇનસ 500, એટલે તમને મળશે H બરાબર 20. હવે આપણે ગણતરી કરીએ તો 510માંથી 550 બાદ કરો, એટલે તમને જવાબ મળશે -40. -40 ભાગ્યા 20 -2. એ જ રીતે અહીં તમને મળશે 530 માઇનસ 550, -20 ભાગ્યા 20. તો 20 એકા 20, એટલે માઇનસ છે, એટલે આવશે -1. 550 માઇનસ 550 શૂન્ય, એટલે આવશે 0. એટલે આપણે સરળતાથી લખી શકીએ 0 - 1 - 2, અને આ સાઈડ પણ એમ ચેક કરશો તો તમને 1 અને 2 મળશે. ચલો ત્યારબાદ હવે આવે છે FI UI. આ બંનેનો ગુણાકાર -24 - 14, 0, 6, અને આ થશે 20. હવે આપણે શોધવાનું છે સિગ્મા FI UI. ચલો 8 અને આ થયું 3, એટલે આ થયું -38, 26. ચલો 38માંથી 26 બાદ કરો, એટલે તમને મળશે 12, -12. ચલો હવે આપણા સૂત્રનો ઉપયોગ કરી મધ્યક શોધવાનું. તો એક્સ બાર બરાબર A પ્લસ સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI, એને ગુણ્યા H. ચલો એ છે 550, આ મળ્યું છે 12, અને છેદમાં 50, એને ગુણ્યા
वीस, 550 प्लस माइनस माइनस अने आ थसे 240, छेदमां 50, शून्य शून्य कैंसल, 550 माइनस, हवे 24 भाग्या 5 तो 24 चौक, सॉरी 5 चौक 20 बराबर, आपणे 5 થી ભાગ ચાલશે તો 5 ચોક 20 એટલે કે 4 બચશે. હવે ભાગ નહીં ચાલે એટલે આપણે પોઈન્ટ લેશું એટલે 40 થશે એટલે કે 4.8. હવે 550માંથી 4.8 બાદ કરવાના છે. આમ તો ડાયરેક્ટ ખબર પડી જાય, છતાં પણ એક વખત બાદબાકી જોઈ લ્યો. ચાલો અહીંયાથી આપણે 10 લેશું એટલે આવશે 2, એક ઓછું થશે એટલે આવશે 9, તો 9માંથી 4 જાય તો 5, બસ પછી તો 9 લીધો એટલે ઓછો કરવો પડે એટલે 4, અને એટલે જવાબ મળશે 545.2. એટલે કે દૈનિક વેતનનો મધ્યક મળે છે 545.2. હવે અત્યારે બધા જ પાસે ચોપડી ગણિતની આવી ગઈ છે બરાબર, તો આજે મેં કરાવેલા દાખલા છે એ જ દાખલા હોમવર્કમાં કરવાના છે. પછીથી હું તમને સ્વાધ્યાયના દાખલા હોમવર્કમાં આપીશ, તો ચોપડીનો જ નંબર કહીશ કે આ નંબરના દાખલા કરવાના રહેશે. એટલે હવે ગણિતની ચોપડી ન લીધી હોય તો લઈ લેજો. થેન્ક યુ.